છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં જે અલગ અલગ સિટીમાં મળતી ફેમસ જ્યાંની આઈટમો છે તે આપણને ઓનલાઈન આપણે ઘર સુધી પહોંચાડતા હતા. ફર્સ્ટ આઉટલેટ આપણે જે ચાલુ કરેલ છે જ્યાં આપણે મળશે ગુજરાતની ફેમસ સિટીની જે દરેક ફેમસ આઈટમો જે આપણને ત્યાં જોવા મળશે. જે વડોદરાની ફેમસ શ્રીરામ ટમટમ મિક્સ, ભાવનગરના નરસિંહ બાવાના ગાંઠિયા જે ત્યાંની ફેમસ વસ્તુ છે, નાથાલાલ ગાર્લિક સેવ મમરા આવે છે, સુરતના બારડોલીના પાત્રા, સુરેન્દ્રનગરની જે આવે છે સિકંદરની સિંગ, બેસ્ટ ઓફ સુરતના નાસ્તા કે જે ટોટલી રેન્જ તમને અહીંયા મળી રહેશે, પોરબંદરની ખાજલી જેમાં સાદી અને મસાલા બંને તમને મળી રહેશે, દુબઈની ફેમસ આવે છે બકલાવા સ્વીટ તે પણ આપણને અહીંયા અવેલેબલ છે, વડોદરાનું ફેમસ છે શ્રીરામ ટમટમ કે ગાંઠિયા છે, ચકરી છે, શકરપારા છે, ચણાની દાળ છે, મસાલા સિંગ મિક્સ કઠોળ સિંગ ભજીયા, પછી ચવાણું જેમ કે બોમ્બે ભેળ નહીં મિક્સ વધારે પડતું અમુક જગ્યાએ નથી મળ્યું તે પણ આપણે અહીંયા મળી રહેશે. ભાઈ નવું નવું તો તમને આપણી ચેનલ ઉપર જ જોવા મળશે, બીજે ક્યાંય નહીં મળે, તો એના માટે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અત્યારે હું છું રાજકોટની અંદર અમીન માર્ગ મેઇન રોડ ઉપર, અને આજે હું આવ્યો છું ગુજુ ફૂડ .com માં. હવે અહીંયા મળે છે આખા ગુજરાતના વિવિધ સિટીની ફેમસ આઈટમ, જેમાં વડોદરાનું સ્પેશિયલ શ્રીરામનું ટમટમ આવે છે, પછી કહેવાય ને સુરતી સ્પેશિયલ જે ચવાણું આવે એ આવે છે, પછી સુરતના સ્પેશિયલ બારડોલીના પાત્રા એ આવે છે, અને એ સિવાય કચ્છની ફેમસ આઈટમ જે કચ્છી પકવાન કહેવાય છે, ગુલાબ પાક કહેવાય છે, અને એ સિવાય જેતપુરના સ્પેશિયલ નાથાલાલના લસણિયા સેવ મમરા. આવી તો કહેવાય ને ઘણી બધી આઈટમ છે આખા ગુજરાતના અલગ અલગ સિટીની, ઘણી બધી ફેમસ આઈટમ રાજકોટની અંદર તમને આ એક જ જગ્યાએ મળી રહેશે. છેલ્લા 8-1 વર્ષથી આ લોકો ઓનલાઈન બિઝનેસમાં સર્વિસ આપતા હતા, પણ હમણાં રિસન્ટલી 1 વર્ષથી આ લોકોએ રાજકોટની અંદર અમીન માર્ગ રોડ ઉપર આ આઉટલેટ સ્ટાર્ટ કરેલું છે. તો ખાસ કરીને રાજકોટવાસીઓ માટે સ્ટાર્ટ કરેલું છે, તો જે રાજકોટવાસીઓ ખાસ કરીને ખાવા પીવાના શોખીન હોય ત્યાં અહીંયા પહોંચી જાજો. અને એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને તો રાજકોટની અંદર અમીન માર્ગ મેઇન રોડ ઉપર પીપી ફૂલવાલા એની એક્ઝેક્ટ સામે આવે છે ગુજુ ફૂડ .com. તો ચાલો આજે આપણે અહીં ટ્રાય કરીશું ગુજરાતના અલગ અલગ સિટીમાં મળતી વિવિધ ફેમસ આઈટમ, અને જેનો ટેસ્ટ કેવો છે અને પ્રાઇસ શું છે તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. GujuFood.com માં આપનું સ્વાગત છે. છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં જે અલગ અલગ સિટીમાં મળતી ફેમસ જ્યાંની આઈટમો છે તે આપણને ઓનલાઈન આપણે ઘર સુધી પહોંચાડતા હતા, અને હવે રિસેન્ટલી આપણે રાજકોટના જે હાર્દ એવા અમીન માર્ગ જે મેઇન રોડ ઉપર રાજકોટની એક ફર્સ્ટ આઉટલેટ આપણે જે ચાલુ કરેલ છે, જ્યાં આપણે મળશે ગુજરાતની ફેમસ સિટીની જે દરેક ફેમસ આઈટમો જે આપણને ત્યાં જોવા મળશે. જેમ કે આપણે તેને જોઈએ, આપણે વડોદરાની ફેમસ શ્રીરામ ટમટમ મિક્સ, બરોબર, એ જ રીતે આપણે આવશે ભાવનગરના નરસિંહ બાવાના ગાંઠિયા જે ત્યાંની ફેમસ વસ્તુ છે તે અહીંયા આપણે રાજકોટમાં મળી રહેશે. એ સિવાય જે આપણે નાથાલાલ ગાર્લિક સેવ મમરા આવે છે તે પણ આપણે અહીંયાથી મળી રહેશે. પછી સુરતના બારડોલીના પાત્રા કે જે પણ આપણે અહીંયા આઉટલેટ ઉપર અહીંયાથીને રૂબરૂ આપણે મળી રહેશે. એ સિવાય આપણે સુરેન્દ્રનગરની જે આવે છે સિકંદરની સિંગ એ પણ આપણે અહીંયા મળી રહેશે. એ સિવાય આપણે બેસ્ટ ઓફ સુરતના નાસ્તા કે જે ટોટલી રેન્જ તમને અહીંયા મળી રહેશે, અને એ સિવાય પણ જામનગરના જૈન વિજયની આપણે કચોરી છે અને એ સિવાયના નાસ્તા જેટલા છે એ મળી રહેશે. પ્લસ આપણે દિવાળી આઉટલેટ ઉપર જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે ડ્રાયફ્રૂટ ફૂલ બોક્સ કે જે આપણને ફૂલ રેન્જમાં અને અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે તમને મળી રહેશે. અને આ સિવાય આપણને જે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ જે બહારગામના જે અહીંયા આપણે રેગ્યુલર માણસોને મોસ્ટ ઓફ જરૂરાની હોય જ છે કે જેમાં આપણે કાજુ બદામ ડ્રાયફ્રૂટવાળા કિસમિસ, પછી એમાં ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ, ખારા કાજુ, એ સિવાય મલાઈ રબડીવાળા કાજુ કે જે પિસ્તા બદામ આપણે જે ખાઈએ છીએ એ પણ તમને રેન્જ ટોટલી મળી રહેશે. એ સિવાય ખાખરા પ્લસ જે આપણે દુબઈની ફેમસ આવે છે બકલાવા સ્વીટ
તે પણ આપણને અહીંયા અવેલેબલ છે, એ પણ મળી રહેશે. એ સિવાય આપણે પોરબંદરની ખાજલી જેમાં સાદી અને મસાલા બંને તમને મળી રહેશે, અને એ સિવાય પણ આપણે અહીંયાથી ને જે આપણે પોતાના પ્રોડક્શનમાં બનાવડાવીએ છીએ, જેમાં ફરસાણમાં તમને અનેક આઈટમ મળી રહેશે, જેમ કે ગાંઠિયા છે, ચકરી છે, શકરપારા છે, ચણાની દાળ છે, મસાલા સિંગ, મિક્સ કઠોળ, સિંગ ભજીયા, પછી ચવાણું, જેમ કે બોમ્બે ભેળ નહીં મિક્સ વધારે પડતું અમુક જગ્યાએ નથી મળ્યું તે પણ આપણે અહીંયા મળી રહેશે. અને આ સિવાય આપણને ગુજરાતની જે દરેક ફેમસ આઈટમ છે તે પણ આપણે મળી રહેશે. અને તમે અહીંયા આવીને પણ લઈ શકો છો અને તે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. અને અહીંયા આવવા માટે અમારું એડ્રેસ છે પીપી ફૂલવાળાની સામે, અમીન માર્ગ, gujufood.com. અને જો તમે રાજકોટના જ છો તો તમને નેક્સ્ટ ડેટ ડિલિવરી મળી જશે, અને જો બહારગામ ઓર્ડર માટે કે એ રીતે છે તો તમને 2-3 દિવસમાં ઓર્ડરથી ડિલિવરી મળી રહેશે. ઓનલાઈન ઓર્ડર કરવા માટે આપણી વેબસાઇટ છે gujufood.com, જેમાં આપ ઓર્ડર કરી શકો છો. અને જો ફોરેન કે એ રીતે આપણે પણ મંગાવવું છે તો અમારા વોટ્સઅપ નંબર છે 7227972280, એના ઉપર આપણે કોન્ટેક્ટ કરીને ઓર્ડર મંગાવી શકો છો. અને તમે અહીંયા રાજકોટમાં જે રૂબરૂ જો વિઝિટ કરો છો અને અમારી જે આ ઓનલાઈન જે આપણે આ વિડીયો છે એ શેર કરી, લાઇક કરી અને જેના વિશે કમેન્ટ કરીને અને સબસ્ક્રાઇબ કરીને અહીંયા આવો છો તો એના ઉપર તમને મળશે શ્યોર ગિફ્ટ. અને આપણો રાજકોટનો જે આઉટલેટ છે તેનો સમય છે 9:00 થી 1 અને 3:00 થી 10. રાજકોટની જે સ્વાદપ્રિય જનતા છે તેમને આપણે ખાસ આમંત્રણ છે કે તે અહીંયા આવો અને તે જે અહીંથી વિવિધ વસ્તુઓ જે છે એનો ટેસ્ટ માણે. તો આમ તો ભાઈ આખા ગુજરાતના અલગ અલગ સિટીમાં મળતી ફેમસ ફેમસ ઘણી બધી આઈટમ અહીંયા મળે છે, એમાંથી આપણે જે મેઇન મેઇન છે 4-5 આઈટમ મંગાવી છે અને એનો આપણે ટેસ્ટ કરશું કે કહેવાય ને રાજકોટ સિવાય જે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિટીમાં ફેમસ આઈટમ મળે છે એનો ટેસ્ટ કેવો છે. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ આપણે છે આ જે વડોદરાનું ફેમસ છે શ્રીરામ ટમટમ, આ વડોદરામાં ખૂબ જ ફેમસ છે, એ પણ તમને અહીંયા રાજકોટની અંદર મળી જશે. તો ચાલો આપણે જોઈએ. જો નજીક આવી જાય, જો આ રીતે આમાં સ્પેશિયલ ટમટમ છે અને કહેવાય ને ઘણી બધી જાતના ફરસાણ નાખીને આ ટમટમ બનાવવામાં આવે છે, અને ત્યાં તો કહેવાય ને કે આ ટમટમની સ્પેશિયલ ભેળ બનાવીને ખવડાવવામાં આવે છે, અને અહીંયા આ રીતે પાર્સલ પેકિંગમાં મળે છે. તો ચાલો જોઈએ કે વડોદરાના સ્પેશિયલ ટમટમનો ટેસ્ટ કેવો છે. અને આ જે ટમટમ છે તે વડોદરાનું ફેમસ શ્રીરામ ટમટમ છે એમનું છે અને રાજકોટમાં મળે છે. તો ચાલો જોઈએ કે ટેસ્ટ કેવો છે. એકદમ બેસ્ટ છે, ઘણી બધી ટાઈપના ફરસાણામાં નાખેલા છે, અને કહેવાય ને કે ટમટમ છે એટલે આપણે સ્પેશિયલ ચવાણા જેવી આઈટમ છે, પણ ચવાણું નથી, ટમટમ અને ચવાણું બે અલગ વસ્તુ છે. આઈટમ ચવાણા જેવી જ છે પણ આનું નામ ત્યાં ટમટમ આપેલું છે, અને એકદમ કહેવાય ને ક્રિસ્પી છે અને ચટપટો ટેસ્ટ છે. તો જો આવું કંઈ ચટપટો ખાવા માગતા હોય ને એમના માટે આ બેસ્ટ છે. જો તમે રાજકોટના છો તો એકવાર આ સ્ટોરની વિઝિટ જરૂરથી કરજો. અને નેક્સ્ટ છે આપણું સુરતી સ્પેશિયલ, જો આ રીતે પેકિંગમાં છે સુરતી સ્પેશિયલ, અને રાજુ બ્રાન્ડ છે, રાજુ નમકીન બ્રાન્ડ છે, અને આનું નામ જ છે સુરતી સ્પેશિયલ. બહારથી તો આપણને ચવાણા જેવી આઈટમ લાગે છે, અંદર જોઈએ કેવું કામકાજ છે. જુઓ આમાં પાપડી છે, પછી ચંપાકલી ગાંઠિયા દેખાય છે, ભાવનગરી ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે, સેવ છે અને બુંદી છે. બધી ફરસાણની આઈટમ નાખીને સુરતી સ્પેશિયલ બનાવેલું છે. તો ચાલો જોઈએ આનો ટેસ્ટ કેવો છે. આની વાત કરીએ ને તો આનો ટેસ્ટ એટલો બધો સ્પાઇસી નથી, પણ આમ નોર્મલ જે બધા ફરસાણ મિક્સ કરીને ખાતા હોય ને એવો ટેસ્ટ તમને આવશે. અને ઓવરઓલ જે સુરતનું જે ફરસાણ છે એ ઓબ્વિયસલી બેસ્ટ જ હોય છે, અને એ બધા જ ફરસાણને મિક્સ કરીને એક આ ચવાણા ટાઈપ આઈટમ બનાવેલી છે, પણ કહેવાય ને સ્પાઇસી નથી. જે લોકો ફરસાણમાં કંઈક યુનિક ખાવા માગતા હોય, કંઈક અલગ ટેસ્ટ કરતા હોય, એમના માટે આ બેસ્ટ આઈટમ છે. તો એકવાર આનો ટેસ્ટ બી જરૂરથી કરજો, ઓવરઓલ સુપર છે. અને નેક્સ્ટ છે આપણા જો આ રીતે સુરતના ફેમસ બારડોલીના જલારામના પાત્રા છે. જો આ હવે આપણે ત્યાં જે ખમણ સાથે જે પાત્ર આવે છે રાજકોટમાં, તો કહેવાય ને કે રસાવાળા પાત્ર ફેમસ છે, પછી સાદા પાત્ર ફેમસ છે, કે વઘારેલા પાત્ર ફેમસ છે, આટલા છે. પણ આ જે પાત્ર આવે છે આ તળેલા પાત્ર આવે છે, ક્રિસ્પી હોય છે અને અંદર કહેવાય ને મસાલો છાંટવામાં આવ્યો હોય છે. આની પહેલાં મેં સુરતમાં 2-3 વાર ટેસ્ટ કરેલા છે, પણ જે આ સુરતના ફેમસ જે બારડોલીના પાત્ર છે ને એ આજે હું ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીશ. અને આ જે ત્યાં બારડોલીમાં જલારામનું નામ ફેમસ છે આ પાત્રામાં,
તો એ આઈટમ અહીંયા મળે છે, તો ખાસ એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ જલારામના પાત્રા. જો આ રીતે પાત્રા આવે છે, તળેલા પાત્રા આવે છે અને એકદમ કહેવાય ને ક્રિસ્પી હોય છે. જો આવી રીતે આમ એકદમ ક્રિસ્પી હોય છે અને તળીને પાત્રા બનાવવામાં આવે છે. આપણે ત્યાં તો કહેવાય ને કે રસ પાત્રા મળે છે, વઘારેલા પાત્રા મળે છે કે સાદા પાત્રા મળે છે, પણ આ ફર્સ્ટ ટાઈમ આવા પાત્રા જોયા છે. તો કે આની પહેલાં સુરતમાં આપણે ખાધેલા છે આ જ પાત્રા, પણ એ કહેવાય ને નોર્મલ પેકિંગમાં હતા. પણ આ જલારામના પાત્રા આઈ થિંક હું ફર્સ્ટ વાર ટ્રાય કરીશ. તો ચાલો જોઈએ કે ટેસ્ટ કેવો છે. આનો ટેસ્ટ છે ને પેલી જે આપણે ભાખરવડી આવે ને એને થોડોક મળતો ટેસ્ટ છે, પણ ઓવરઓલ આમ કહેવાય જોવા જાય ને તો ડિફરન્ટ ટેસ્ટ છે. જે તમે આપણે આ સાદા પાત્રા ખાશો કાચા કે વઘારેલા કે પણ કે રસ પાત્રા ખાશો, એના કરતાં આનો ટેસ્ટ જે છે ને ડિફરન્ટ છે. અને કહેવાય ને ફર્સ્ટ ટાઈમમાં તમે કંઈ નવું ટ્રાય કરવા માગતા હોય ને આ બારડોલીના ફેમસ પાત્રા જરૂરથી ટ્રાય કરજો, અને એ હવે તમને રાજકોટમાં પણ આ આઉટલેટ ઉપર મળી રહેશે. નેક્સ્ટ છે આપણી આ દુબઈની સ્પેશિયલ બકલાવ સ્વીટ. જુઓ તમે આટલી બધી ફ્લેવરમાં અલગ અલગ મળી રહે છે. આ આખું ટૂંકમાં બોક્સ આવે છે, આમાં મિક્સમાં મળે છે બધી આઈટમ. તો ચાલો આનો બી ટેસ્ટ કરીએ કે ટેસ્ટ કેવો છે. આ આઈટમ કહેવાય ને રાજકોટની અંદર ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું, દુબઈની સ્પેશિયલ બકલાવ સ્વીટ્સ. સરસ મજાના પ્લાસ્ટિક પેકિંગ બોક્સમાં છે. જુઓ ઘણી બધી આઈટમ છે, નજીક આવી જાઓ તમને શો કરાવી દઉં. જો આ રીતના આ છે, પછી આ છે, અને આ સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લવર હોય મારી જેવા એમના માટે સ્પેશિયલ છે. ચાલો હું તો આજે આ ડ્રાયફ્રૂટ ટ્રાય કરીશ. તો સરસ મજાના પેકિંગમાં કહેવાય ને એકદમ આમ બેસ્ટ લુક, લુકવાઇઝ જોવા જઈએ ને તો બેસ્ટ છે. આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું કંકજ છે. ચાલો જોઈએ કે ટેસ્ટ કેવો છે. આમાં છે ને કાજુ, બદામ, પિસ્તા એવા અલગ અલગ જાતના ઘણા બધા ડ્રાયફ્રૂટ નાખેલા છે. સ્વીટના ટેસ્ટનો વાત કરીએ ને તો રાજકોટ ગુજરાતમાં જેટલી બી સ્વીટ મળે છે, એક્ઝોટિકા સ્વીટ છે, આવી ઘણી બધી સ્વીટ છે, એ બધા કરતાં જે આ દુબઈની સ્પેશિયલ બકલાવ સ્વીટ છે ને એનો ટેસ્ટ છે ને ભાઈ એકદમ સુપર છે. અને કહેવાય ને કે આમ રીચ ટેસ્ટ છે. તમે સ્વીટમાં કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નવું કે યુનિક ટ્રાય કરવા માગતા હોય ને તો એકવાર આ જે દુબઈની સ્વીટ છે એનો ટેસ્ટ જરૂરથી કરજો. અને મીઠાશ જે છે ને તે આમાં નોર્મલ છે, લાઇટ મીઠાશ છે. એટલે ઓવરઓલ આપણે ટોટલ 4-5 આઈટમ ટેસ્ટ કરી છે, ઓવરઓલ બધી જ આઈટમનો ટેસ્ટ મને સુપર લાગ્યો છે. એમાં ખાસ કરીને જે બારડોલીના ફેમસ જલારામના પાત્રા છે, માઇન્ડ બ્લોઈંગ, સુપર એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ છે. તમે ખાસ અહીંયા આવો છો ને તો હાઈલી રેકમેન્ડ છે કે આ જે જલારામના બારડોલી ફેમસ પાત્રા છે આનો ટેસ્ટ જરૂરથી કરજો. અને સિવાય જે શ્રીરામનું ટમટમ છે, જો કે ઘણી બધી આઈટમ પોતપોતાના સિટીની ફેમસ જ છે, અને એવી જે ફેમસ ફેમસ આઈટમ છે ને મોસ્ટ પોપ્યુલર એ જ આઈટમ અહીંયા સિલેક્ટ કરીને ચૂઝ કરીને રાખવામાં આવી છે. તો બધી આઈટમ બેસ્ટ છે. તો એકવાર તમે રાજકોટની અંદર પડે છે અમીન માર્ગ મેઇન રોડ ઉપર પીપી ફૂલવાલાની સામે ગુજુ ફૂડ .com, આખા ગુજરાતના અલગ અલગ સિટીમાં મળતી ફેમસ આઈટમ અહીં મળે છે. તો એકવાર અહીં જરૂરથી વિઝિટ કરજો. સારું, ચાલો તમે યુટ્યુબમાં જોતા હોય તો આપણે આ વિડીયોને લાઇક કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો. સારું, ચાલો તો ફરી મળશું એક આવા જ નવા વિડીયો સાથે. અને જો તમારે રાજકોટની અંદર કંઈ નવું જોવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સારું, ચાલો તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત, આવજો.